वडोदरा महानगरपालिका लारी गल्ला पथारा धारकों पासे थी चार्ज वसूलवानो बंद करे तेमज रात्रि बजार खाते आवेली दुकानोना भाड़ा माफ करे तेवी मांग साथे कांग्रेस द्वारा म्युनिसिपल कमिश्नर ने रजूआत करवामां आवी हती। कोरोना काल में लोकोना वेपार धंधा बंद रहा था, जेथी लोकोनी आवक पण बंद थई गई हती। बीजी तरफ सरकारी अधिकारीओ कर्मचारीओना पगार पूरेपूरा चालू रहा था। नेताओं ने मळता बधा सुविधाओं पण पूरेपूरी मळी हती, पण वेपारीओ लारी गल्ला धारकोने आवक बंद रहेवा छतां वेरो वेजबिल दुकान भाड़ू घर भाड़ू बैंक हप्ता में कोई राहत मळी नथी, जेने लईने वेपारी परेशान छे। आ मामले वडोदरा शहर कांग्रेस द्वारा म्युनिसिपल कमिश्नर ने आवेदन पत्र आप्युं हतुं। आवेदन पत्र में जणाव्युं हतुं के एक तरफ कोरोनाना कारणे लॉकडाउनना पगले छेल्ला दोढ वर्षथी लारी गल्लावाळाना धंधा बंध हता, जेना कारणे लारी गल्लावाळाओने बे टाइम पोताना परिवारनुं भरण पोषण करवुं पण मुश्किल थई गयुं हतुं। बीजी बाजु गरीब लारी गल्लावाळा पासेथी प्रतिमास रूपिया 500 થી રૂપિયા 1500 સુધી વહીવટી ચાર્જ લેવામાં આવે છે। વહીવટી ચાર્જ લેવા છતાં પણ લારી ગલ્લાવાળાને ધંધો કરવા માટે તે જગ્યાએ કોઈ પણ જાતની સફાઈ કે ચોખ્ખાઈ હોતી નથી। આમ વહીવટી ચાર્જને લઈને લારી ગલ્લાવાળા માટે દાજિયા ઉપર ડામ આપવા જેવું કહી શકાય। સુપ્રીમ કોર્ટનો હુકમ થયો હોવા છતાં અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવાની સમયમર્યાદા 2015માં પૂર્ણ થઈ હોવા છતાં તેનો અમલ આજ દિન સુધી થયો નથી। શહેરના લારી ગલ્લાવાળાનો સર્વે પણ થઈ ગયો છે, વેડિંગ કમિટી પણ બની ગઈ છે, પરંતુ હોકિંગ ઝોન આઈડેન્ટિફાઈડ નથી થયા, જેથી આ વહીવટી ચાર્જ તત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારી ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ નહીં લેવા, તેમજ લારી ગલ્લાવાળાઓની જગ્યા ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવે। વધુમાં જણાવ્યું હતું કે ભુડા સર્કલ પાસે રાત્રિ બજારની દુકાનો કોરોનાના કારણે બંધ હાલતમાં છે અને તેઓ હાલમાં ધંધા રોજગાર વગરના થઈ ગયા છે અને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે કોર્પોરેશન દ્વારા આવા કપરા સમયમાં તેઓને ભાડામાં રાહત આપવાના બદલે તેઓની પાસેથી દંડ સહિત ભાડું વસૂલ કરવાનું અને દુકાનો સીલ કરવામાં આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા હોટેલ રેસ્ટોરન્ટ રિસોર્ટ અને વોટર પાર્ક વગેરેની વેરામાં રાહત આપીને સંવેદનશીલતા દાખવી છે, તો વડોદરા કોર્પોરેશને પણ લારી ગલ્લાવાળા તેમજ રાત્રિ બજારની દુકાનોવાળા સાથે સંવેદનશીલતા દાખવવી જોઈએ। હાલમાં રાત્રિ બજારમાં ધંધો કરતા નાગરિકો ધંધો કે રોજગારી ન હોવાના કારણે હાલમાં આર્થિક ભીસમાં સપડાયેલ છે, તેવા સમય તેઓની દુકાનોના ભાડામાં રાહત આપવામાં આવે અને દંડ વસૂલવામાં ન આવે, આ અંગે સામાન્ય સભામાં કોંગ્રેસે દરખાસ્ત રજૂ કરશે। આજે લારી ગલ્લાભાઈ વહીવટી ચાર્જથી લઈને રાત્રિ બજારના ભાડા ઉઘરાવાની વાત એને લઈને અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા આવ્યા છે। એક બાજુ કોરોનાની મહામારી હોય, લોકોને રોજગારી પડી ભાગ્યા હોય, લોકોને આવક ના થતી હોય, લોકડાઉનને લઈને લોકો ઘરની બહાર ના નીકળતા હોય, એ સમયે તમે રાત્રિ બજારનું ભાડું વસૂલ કરવાની વાત કરો, તે એ ગરીબ માણસ મધ્યમ વર્ગનો માણસ લાવશે ક્યાંથી? બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે કે હોટલોથી માંડીને થિયેટરોથી માંડીને તમામ લોકોના ટેક્સ માફ કરવામાં આવશે, સારી વાત છે, તો મધ્યમ અને ગરીબ વર્ગનો શું ગુનો? એ લોકોને પણ તમામ જગ્યાએ ગુજરાતમાં માફ કરવા જોઈએ। અને જે રીતે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં એક બાજુ લારી ગલ્લા પથારાવાળા પાસે વહીવટી ચાર્જ ઉઘરાવવામાં આવે, પછી દબાણ શાખાવાળા આવે એમને ધંધો ના કરવા દે, લારીઓ ગલ્લા પથારા ઉઠાવી લે, એ છોડાવવા માટે એ લોકો પાછા પૈસા ખર્ચે, એક બાજુ હપ્તા બજાર ચાલે છે એટલે લારી ગલ્લાવાળા પથારા પોતાના ખિસ્સામાં આવતા પહેલાં હપ્તા ચૂકવવાના, એમને કોર્પોરેશનને ચૂકવવાના, તો એમના પરિવારનું ભરણ પોષણ કરશે ક્યાંથી? એટલે અમે કીધું સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરો, જે વડોદરા શહેરમાં 50,000થી ઉપર મિનિમમ લારી ગલ્લા પથારાવાળા છે, રોજના 60 રૂપિયા લોકો તમે લો અને એ લોકો આપવા તૈયાર છે, તો કોર્પોરેશનને રોજની 30 લાખ રૂપિયા આવક થાય, મહિનામાં 9 કરોડ રૂપિયા થાય અને વર્ષે 100 કરોડની ઉપર આવક થાય, જે સ્માર્ટ સિટીના બજેટ કરતાં પણ વડોદરા શહેરની પ્રજા આ પૈસા કોર્પોરેશનને ફાયદો કરી આપે છે। સાથે સાથે પરિસ્થિતિ એવી થાય કે ટ્રાફિક સમસ્યા પણ દૂર થાય, સ્ટ્રીટ ઝોન ડિક્લેર કર્યા પછી લોકોને રોજગારી મળે, આ તમામ વસ્તુ કોર્પોરેશન અને જે પ્રોપર્ટી પબ્લિક પ્રોપર્ટી કોર્પોરેશન પ્લોટો વેચી રહ્યા છે એ પ્લોટ પોતાની માલિકીનો રહે, એનાથી ભાડાની આવક વસૂલ થાય, દર વર્ષે 100 કરોડની ઉપર આવક થાય, એ તમામ વસ્તુ ગુમાવી રહ્યા છે। એટલે અમે મ્યુનિસિપલ કમિશનરને કીધું કે તાત્કાલિકના ધોરણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરો અને જે રાત્રિ બજાર છે, જે રીતે રાજ્ય સરકારે જાહેરાત કરી છે હોટલોથી માંડીને થિયેટરથી માંડીને તમામ લોકોના ટેક્સ માફ કરો, એવી રીતે એમનું પણ ભાડું માફ કરો। અમે આજે એવી રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે 2015માં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી એક્ટનો અમલ થવાનો હતો, એ અમલીકરણ થાય એટલે લારી ગલ્લાવાળાને ફિક્સ જગ્યા ધંધો રોજગાર કરવા મળે,
એમનું તમામ જાતનું શોષણ બંધ થઈ જાય આવી પરિસ્થિતિમાં એ લોકો વહીવટી ચાર્જ બી ખુશી ખુશી આપી શકે. પણ એક બાજુ એમનો સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ નથી થતો, એ લોકોને શાંતિથી એક જગ્યાએ ધંધો નહીં કરવાનો. આ 500 રૂપિયાથી 2500 રૂપિયાનો એ લોકો જે ચાર્જ વહીવટી ચાર્જ ભરે, એમ છતાં બી એમને તમામ જાતનું શોષણનો ભોગ બનવું પડે, એમની લારીઓ ઉઠાવી બી લે, એનો બી દંડ ભરવો પડે. તો આ પરિસ્થિતિમાં અમે ડિમાન્ડ એવી કરી છે કે એઝ પર રૂલ્સ જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી એક્ટનું અમલીકરણ ના થાય ત્યાં સુધી કોઈ વહીવટી ચાર્જ લેવો નહીં, અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો તાત્કાલિક અમલ થાય જેથી લારી ગલ્લાવાળાનું શોષણ બંધ થાય. નાગરિકોને બી આ લારી ગલ્લાની જરૂર છે, એ લોકોને બી એક સુવિધા મળે, સારી વ્યવસ્થા મળે, અને એટ ધ સેમ ટાઈમ કોર્પોરેશનની બી આવકમાં વધારો થાય. અત્યારે જે શોષણ છે એ તમામ રીતે બંધ થાય. આ સાથે અમે એવી ડિમાન્ડ કરી છે કે જે રાત્રિ બજારના 1.5 વર્ષથી ધંધો જ નથી થયો, 7 વાગ્યા પછી કર્ફ્યુ હોય, એમનો મેઇન ધંધો રાતના થતો હોય, એવા સંજોગમાં કોર્પોરેશને જે ભાડે દુકાનો આપી છે ને એમને કોર્પોરેશનના કહેવાથી દુકાનો ચલવી નથી, તો ઇન દેટ કેસ એ લોકો પાસે ભાડું આ વર્ષે કોરોનાના ટાઈમનો ભાડું ના લેવું જોઈએ, અને જે દંડ સાથે વ્યાજ સાથે દંડ ફટકારવામાં આવ્યો છે એ બી ના લેવો જોઈએ. આ બંનેની દરખાસ્ત આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપી છે.